अस्सलामुअलैकुम विद्यार्थिनी मित्रों, धोरण 11 वाणिज्य व्यवस्था अने संचालनों पहलू प्रकरण आपणे जोईशुं। पहलू प्रकरण छे धंधानुं स्वरूप, हेतु अने कार्यक्षेत्र, जेमां आर्थिक प्रवृत्ति विषे थोड़ी घणी माहिती आपणे मेळवी। आर्थिक प्रवृत्ति कोने कहेवाय छे? आर्थिक लाभ के नाणाकीय वळतर मेळववाना हेतुथी करवामां आवती प्रवृत्ति एटले आर्थिक प्रवृत्ति। आपणे जोईए छे तो आखा विश्वनी अंदर आर्थिक प्रवृत्तिओ थाय छे। आपणी आजूबाजु नजर करिए तो घणी बधी आर्थिक प्रवृत्तिओ तमे जुओ छो, परंतु ते आर्थिक प्रवृत्ति छे तेवुं तमने हवे ख्याल आवशे। जेम के वेपारीओ वेपार करे छे, तमारा आजूबाजु करियाणानी दुकान हशे, कपड़ानी दुकान हशे के अन्य कोई दुकानों हशे के फेरियाओ कंईक वेचता हशे, ते बधा ज वेपारी कहेवाय। तेओ धंधो करे छे अने नफो कमाय छे तो ते आर्थिक प्रवृत्ति कहेवाय। जो कोई कुंभार होय, लुहार होय, मोची होय, ते पण कार्य करे छे अने तेना बदलामां वळतर मेळवे छे। ए ज रीते अमुक कामदारो तमे जोया हशे जे कोई कंपनीमां अथवा गमे त्यां कार्य करे छे, पोतानी रोजगारी मेळवे छे અને કાર્ય બદલ વેતન મેળવે છે। એ રીતે તમે ડોક્ટરોને, વકીલોને બધાને જોઈ ગયા, તેઓ પોતાની સેવા આપે છે અને તેના બદલામાં ફી મેળવે છે। તો આજે આપણે જોયું કે આપણી આજુબાજુ વેપારીઓ છે, ત્યારબાદ શ્રમિકો છે, ત્યારબાદ ડોક્ટર અને વકીલ જેવા વ્યવસાયીઓ છે, તે જે કાર્ય કરે છે તેના બદલામાં તેમને નાણાકીય વળતર મળે છે। નાણાકીય વળતર મેળવવાના હેતુથી કે આર્થિક લાભ મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ। આર્થિક લાભ એટલે પણ નાણાકીય વળતર જ, અથવા કોઈ રીતે પણ તમને લાભ મળતો હોય, જેમ કે વસ્તુના બદલામાં વસ્તુ ખરીદવી અને વેચવી, તેને પણ આર્થિક વળતર કહેવાય। તો આ રીતે આર્થિક લાભ કે નાણાકીય વળતર મળતો હોય અને તે પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ। એ ઉપરાંત બીજી વ્યાખ્યા છે, તેની અર્થ ઉપાર્જનના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ। અર્થ એટલે પણ નાણું, એટલે કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ જ અર્થ ઉપાર્જનના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ। જેમ કે ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે અને તેનું વેચાણ કરે છે તો તેને નાણાકીય વળતર મળે છે। વણકર કાપડનું ઉત્પાદન કરે છે અને તેના બદલામાં તેને વેચાણ કરીને નાણાકીય વળતર મેળવે છે। એ જ રીતે સુથાર ફર્નિચરનું ઉત્પાદન કરે છે અને તેનું વેચાણ કરીને તેમાં તે નાણાકીય વળતર નફો મેળવે છે। એટલે જે પ્રવૃત્તિના બદલામાં, વસ્તુ કે સેવા આપ્યાના બદલામાં તમને વળતર મળતું હોય, તે નાણાકીય વળતર પણ હોઈ શકે, અથવા વસ્તુ વિનિમય પ્રથા કહીએ તો તેની અંદર અન્ય કોઈ ચીજવસ્તુના બદલામાં તમે વસ્તુ કે સેવાઓ આપો અને તેના બદલામાં તમારી જરૂરિયાતની વસ્તુ કે સેવા મેળવો, તો તેને પણ આર્થિક પ્રવૃત્તિ કહેવાય। ટૂંકમાં જેમાં તમને અવેજ મળતો હોય, જેમાં આર્થિક લાભ થતો હોય, તેવી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ। હવે આગળ આપણે જોઈએ કે આપણી આજુબાજુ ઘણી એવી પ્રવૃત્તિ છે કે જેના અવેજમાં કોઈ નાણાકીય વળતર કે આર્થિક લાભ મળતો નથી। નાણાકીય વળતર અથવા આર્થિક ઉપાર્જનના હેતુની સિવાયના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહે છે। ઉદાહરણ આપ્યા છે, સમાજ સેવક દ્વારા થતી સમાજ સેવાની પ્રવૃત્તિ, જેમ કે હમણાં આપણે લોકડાઉન અને કર્ફ્યુ ને એ બધી પરિસ્થિતિમાંથી પસાર થયા, તેની અંદર આપણે એવું જોયું કે ઘણા લોકોને સવાર સાંજ ખાવાનું પૂરતું મળતું ન હતું, તો સમાજના જે અગ્રણી વ્યક્તિઓ છે તેમણે તે લોકો માટે ખાવા અને પીવાની વ્યવસ્થા કરી, તો એ એક સમાજસેવાનું કાર્ય થયું।
એ ઉપરાંત માતા દ્વારા પોતાના બાળકોને ઉછેરવાની પ્રવૃત્તિ તો તે પણ બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય, કારણ કે માતાને બાળક ઉછેરવા બદલ કોઈ અવેજ કે નાણાકીય વળતર કે આર્થિક લાભ મળતો નથી. એ જ રીતના સમાજસેવકે જે સમાજસેવાની પ્રવૃત્તિ કરી તેના બદલામાં પણ તેને કોઈ અવેજ કે નાણાકીય લાભ વળતર કશું મળતું નથી, તો તેવી પ્રવૃત્તિને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. એક ઉદાહરણ લઈએ આપણે ડૉક્ટરનું. ધારો કે ડૉક્ટર કોઈ પેશન્ટને ઈલાજ કરે અને તેના બદલામાં તે ફી મેળવે તો તે આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પરંતુ તે કોઈ ગરીબ પેશન્ટનો ઈલાજ કરે અને તેના બદલામાં નાણાં ન વસૂલે, ફી ન વસૂલે, તો તે બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાશે. છે ડૉક્ટર જ, જો તે નાણાકીય વળતર લે તો તે આર્થિક પ્રવૃત્તિ કહેવાશે, પણ તે નાણાકીય વળતર ન મેળવે તો તે બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાશે. ખ્યાલ આવે છે? એટલે કોઈ પણ પ્રવૃત્તિ, એવી પ્રવૃત્તિ કે જેના બદલામાં તમને નાણાકીય વળતર કે આર્થિક લાભ મળતો હોય તો તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પરંતુ એ જ પ્રવૃત્તિ અન્ય જગ્યાએ તમે કરો અને તેનો બદલો તમને તેનો અવેજ એટલે કે આર્થિક લાભ કે નાણાકીય વળતર ન મળતું હોય, તે હેતુ સિવાયની પ્રવૃત્તિ હોય તો તેને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. ખ્યાલ આવે છે તમને? તો આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વિશે આપણે સમજ્યું. આર્થિક પ્રવૃત્તિ કેમ કરવામાં આવે છે એ સમજી લઈએ. આપણે જીવન જરૂરી વસ્તુઓ મેળવવી પડે. રોજ સવાર થાય ત્યાંથી લઈને રાત સુધી તમને મોટામાં મોટી વસ્તુ તેમજ નાનામાં નાની વસ્તુઓની અને સેવાઓની જરૂર ઊભી થાય છે. આ વસ્તુઓ અને સેવાઓ તમે જાતે પૂરી પાડી શકતા નથી, જેની ચર્ચા મેં તમને કરી હતી. તો તે વસ્તુઓ અને સેવાઓ મેળવવા માટે શું કરવું પડે? તો કે તેની માટે તમારે નાણાકીય વળતર મેળવતી કોઈ પ્રવૃત્તિ કરવી પડે, તેના દ્વારા તમારે અર્થ ઉપાર્જન કરવું પડે, એટલે નાણાં કમાવવા પડે, અને એ કમાયેલા નાણાંથી તમે તમારી અન્ય જરૂરિયાતો સંતોષી શકો છો. જેમ કે આગળ આપણે ખેડૂતનું અનાજનું ઉત્પાદન કરે છે અને તેનું વેચાણ કરીને નાણું મેળવે છે તેવી વાત કરી. તો આ ખેડૂતે અનાજનું ઉત્પાદન કર્યું, એને વેચ્યું અને તેનામાંથી એને નાણાકીય વળતર પ્રાપ્ત થયું. આ નાણાકીય વળતર એટલે નાણું, એ રકમમાંથી એ પોતાની અન્ય જરૂરિયાતો સંતોષી શકે. જેમ કે એને કાપડની જરૂર પડે તો તે શું કરશે? તે વણકરને એ નાણું આપીને કાપડ ખરીદશે. બરાબર છે? તેને જો તબીબની સેવાની જરૂર પડે તો શું કરશે? તે ઈલાજ કરાવશે, તબીબી સેવા મેળવશે અને તેના બદલામાં તે નાણું ચૂકવશે. અહીં આપણે બે પ્રકારની વાત કરી. એક વાત કરી કે ખેડૂત અનાજનું ઉત્પાદન કરે છે, તે વેચે છે અને નાણું મેળવે છે, એટલે વસ્તુ વેચી અને તેના બદલામાં નાણું મેળવ્યું. બીજી વાત જે કરી આપણે, નાણું આપીને એ વસ્તુ કે સેવા મેળવે છે, એટલે કહી શકાય કે વસ્તુ કે સેવા નાણું ખરીદે છે અને નાણાં દ્વારા વસ્તુ કે સેવા ખરીદી શકાય છે. વસ્તુ કે સેવા આપીને આપણે નાણું મેળવીએ છીએ, એ જ રીતે નાણું આપીને આપણે અન્ય વસ્તુ કે સેવાઓ મેળવીએ છીએ. ખ્યાલ આવે છે? એટલે આ જે આર્થિક પ્રવૃત્તિઓ છે તેને ફળદાયી પ્રવૃત્તિઓ પણ કહેવામાં આવે છે. માનવીય જીવન જીવવા માટે આર્થિક પ્રવૃત્તિ કરવી જ પડે, જેથી નાણાં મેળવી શકાય અને એ નાણાંથી એ પોતાની અન્ય જરૂરિયાતો સંતોષી શકે. આ આર્થિક પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ છે તે પોતાની જરૂરિયાતો સંતોષે છે, સાથે સાથે અન્ય વ્યક્તિઓની જરૂરિયાતો પણ સંતોષે છે. ખ્યાલ આવે છે ને? કારણ કે તે શું કરે છે, પોતે જે ઉત્પાદન કરેલું છે અથવા અમુક તૈયાર વસ્તુઓ લાવે છે અને તેનું વેચાણ કરે છે, તો તેના બદલામાં તે શું કરે છે, તો આર્થિક લાભ તો મેળવે છે પણ અન્યને સંતોષ આપે છે. ખ્યાલ આવે છે? તો આજે આપણે જુદા જુદા ઉદાહરણો જોયા, જેમ કે ખેડૂતનું, વણકરનું, સુથારનું, તબીબનું, તે શું કરે છે, તો સમાજના અન્ય વર્ગોની જરૂરિયાતો સંતોષે છે અને પોતે આર્થિક વળતર મેળવે છે.
અને એ આર્થિક વળતરમાંથી પોતાની અન્ય જરૂરિયાતો સંતોષે છે. તો આજના આધુનિક યુગમાં આર્થિક પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને છે. બિન આર્થિક પ્રવૃત્તિ પણ જોઈ ગયા, હવે એમાં ડિટેલમાં થોડુંક જઈએ. બિન આર્થિક પ્રવૃત્તિમાં કોઈ નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જનનો હેતુ હોતો નથી, એ સિવાયનો હેતુ હોય છે. સમાજમાં કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જે આર્થિક વળતર કે નાણાકીય વળતર મેળવવાના હેતુ સિવાયની પ્રવૃત્તિઓ કરે છે, તે હેતુ વગરની પ્રવૃત્તિઓ કરે. જેમ કે એક આપણે વાત કરી સમાજ સેવક દ્વારા થતી સમાજસેવાની પ્રવૃત્તિ, બીજું આપણે જોયું માતા દ્વારા પોતાના બાળકોને ઉછેરવાની પ્રવૃત્તિ, તે રીતના આપણે ત્રીજું જોયું કે તબીબ કોઈ ગરીબ પેશન્ટને ઈલાજ ફ્રીમાં કરી આપે તો તે પણ એક પ્રકારની બિનઆર્થિક પ્રવૃત્તિ થઈ. એ ઉપરાંત કોમી એકતા માટે પ્રચાર કરનાર કાર્યકરોની પ્રવૃત્તિ, ભૂકંપ સુનામી જેવી કુદરતી હોનારત સમયે અસરગ્રસ્તોને સેવાઓ આપવાની સમાજસેવકોની પ્રવૃત્તિ હોય, કે પછી હમણાં આપણે લોકડાઉનમાં સમાજસેવકોએ જે જે કાર્ય કર્યું તે આપણે જોયું, તો આ બધી પ્રવૃત્તિઓ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય, કારણ કે તેની પાછળ કોઈ નાણાકીય વળતર કે લાભ મળતો નથી. તો એનો હેતુ શું હોઈ શકે? તો એ માટેનું કારણ કે પ્રેરક બળ કહીએ તો તે દેશ સેવા હોઈ શકે, સમાજ સેવા હોઈ શકે, અન્ય લોકો માટે લાગણી કે પ્રેમ હોઈ શકે, કે માનવના જીવનમાં આવતું પરિવર્તન હોઈ શકે. આ બધા જે ગુણધર્મો છે તેના કારણે વ્યક્તિ અન્યોને આર્થિક વળતર મેળવ્યા વગર વસ્તુ કે સેવાઓ પૂરી પાડે છે. હવે જોઈશું આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. તફાવતના મુદ્દા અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે. પહેલો મુદ્દો છે હેતુ. જેમ કે આર્થિક પ્રવૃત્તિ છે તેનો મુખ્ય હેતુ આપણે જોઈ ગયા કે આર્થિક લાભ મેળવવાનો કે નાણાકીય વળતર મેળવવાનો હેતુ હોય તો તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં નાણાકીય વળતર કે આર્થિક ઉપાર્જનનો કોઈ હેતુ હોતો નથી, તેમાં અન્ય હેતુઓ હોય છે, જેવા કે સામાજિક સેવા, માનવ સેવા, દેશ સેવા કે લાગણી કે પ્રેમ, એવા અન્ય હેતુઓ હોઈ શકે. બીજું છે અપેક્ષા. આર્થિક પ્રવૃત્તિ હોય તો તેમાં નાણાકીય વળતર કે આર્થિક લાભ મેળવવાની અપેક્ષા હોય છે. એ લાભ કે વળતરમાં શું હોઈ શકે? તો કે ધંધો હોય તો નફો હોય, ધંધો હોય તો નફો હશે, અથવા મહત્તમ સંપત્તિનો અપેક્ષા રાખવામાં આવે છે, અથવા જો રોજગાર હશે તો તેના બદલામાં પગાર મળતો હશે, અને વ્યવસાય હશે તો તેના બદલામાં ફી મળશે. આ જે ધંધાની, રોજગારની અને વ્યવસાયની મેં તમને વાત કરી તે મુદ્દા આપણે આગળ શીખીશું, પરંતુ એટલું યાદ રાખીએ કે આ જે નફો છે કે મહત્તમ સંપત્તિનો હેતુ તે ધંધામાં હોય છે, અને રોજગાર કરનારને પગાર કે વેતન મળે છે, અને વ્યવસાયી વ્યક્તિને ફી મળે છે. આ મુદ્દો આગળ આવશે. તો આર્થિક પ્રવૃત્તિમાં નફો, પગાર, ફી અને મહત્તમ સંપત્તિ મેળવવાની અપેક્ષા રહેલી હોય છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિ હોય તેમાં તો નાણાકીય વળતર મેળવવાનું હોતું નથી, તો તેમાં શું અપેક્ષા હોઈ શકે? સમાજસેવાની, દેશ સેવાની, રાષ્ટ્ર સેવાની કે લાગણી કે પ્રેમ, એ બધું હોઈ શકે. એ ઉપરાંત જોઈએ ત્રીજો મુદ્દો છે પ્રકાર. આર્થિક પ્રવૃત્તિ હોય તો તેની અંદર ધંધો, વ્યવસાય અને રોજગાર એવા ત્રણ મુખ્ય પ્રકાર પડે છે, જે ડિટેલમાં આપણે પછી જોઈશું. આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકાર, ધંધો, વ્યવસાય અને રોજગાર. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં એવા કોઈ પ્રકાર હોતા નથી. ચોથો મુદ્દો છે જોખમ અને અનિશ્ચિતતા. આર્થિક પ્રવૃત્તિ હોય તો તેની અંદર આપણે કોઈ પણ રીતે નાણાકીય વળતર મેળવીએ છીએ. જેમ કે ધંધો કરીએ તો હેતુ તો નફાનો હોય છે, પરંતુ કેટલીક વાર એમાં નફાની જગ્યાએ ખોટ પણ જાય છે, નુકસાન પણ થાય છે. એ ઉપરાંત તેમાં જોખમો અને અનિશ્ચિતતા રહેલી છે. અનિશ્ચિતતાની મેં વાત કરી કે નફાના બદલે નુકસાન હોઈ શકે, એવું પણ બની શકે કે ઓછા પ્રમાણમાં નફો થાય, એવું પણ બની શકે કે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય. અને બજારમાં તમને ખબર જ છે કે તેજી અને મંદીની જે પરિસ્થિતિ છે તે પ્રવર્તમાન હોય તો તે પ્રમાણે તમારા ધંધાની, નફાની અનિશ્ચિતતાઓ ઊભી થાય છે.
એ ઉપરાંત ઘણા બધા જોખમ છે, જેમ કે માનવસર્જિત જોખમ છે અને કુદરતી જોખમો છે. માનવસર્જિત જોખમોની અંદર હડતાલ, હુલ્લડ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની માંગમાં અને પસંદગીમાં ફેરફાર થાય, લોકોની જીવનશૈલીમાં ફેરફાર થાય, તો એ બધી માનવસર્જિત જોખમો હોઈ શકે. એ ઉપરાંત કુદરતી જોખમો પણ હોય છે, જેમ કે હમણાં આપણે જોઈ રહ્યા છીએ કે COVID-19 નામનું વાયરસ જ્યારે કોરોના નામની બીમારી કરે છે તો તે એક પ્રકારનું જોખમ છે, કુદરતી જોખમ છે. એ રીતના પૂર આવે, સુનામી, ધરતીકંપ, વાવાઝોડું એવા કુદરતી જોખમો પણ આ આર્થિક પ્રવૃત્તિને અસર પહોંચાડે છે. એટલે આર્થિક પ્રવૃત્તિમાં જોખમ અને અનિશ્ચિતતા રહેલા છે. જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં એવા કોઈ જોખમ કે અનિશ્ચિતતા હોતા નથી. એમ તો જોવા જઈએ તો આપણા સમાજમાં જે જે પ્રવૃત્તિઓ થાય છે તેની અસર ધંધાને પણ થાય છે અને સમાજસેવકોને પણ. સમાજસેવકો જે હોય છે તેઓ એના બદલામાં નાણાકીય વળતર મેળવતા નથી. આર્થિક પ્રવૃત્તિમાં નાણાકીય વળતરની વાત આવે છે એટલે એમાં જોખમ અને અનિશ્ચિતતા સમાયેલા છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિમાં એવા કોઈ જોખમ અને અનિશ્ચિતતા રહેલા હોતા નથી. આગળ જોઈશું આર્થિક પ્રવૃત્તિના પ્રકાર. મેં આ તમને તફાવતમાં પણ સમજણ આપી કે આર્થિક પ્રવૃત્તિના ત્રણ પ્રકાર છે. એક છે ધંધો, બીજું છે વ્યવસાય અને ત્રીજું છે રોજગાર. ધંધામાં નફો મેળવવાનો હેતુ હોઈ શકે કે મહત્તમ સંપત્તિ મેળવવાનો હેતુ હોઈ શકે. જ્યારે વ્યવસાય હોય તો વ્યવસાયી વ્યક્તિ પોતાની સેવા આપે છે અને તેના બદલામાં ફી મેળવે છે. અને રોજગાર હોય, રોજગારને આપણે સામાન્ય ભાષામાં નોકરી શબ્દ વાપરીએ છીએ, તો એ રોજગારના બદલામાં જે કાર્ય કરનાર હોય છે, કર્મચારી હોય છે, તે વેતન કે પગાર મેળવે છે. એટલે આ ત્રણેય પ્રકાર અલગ અલગ છે, ધંધો, વ્યવસાય અને રોજગાર. ધંધામાં નફો મળે, જ્યારે વ્યવસાયમાં ફી મળે, તેમજ રોજગારની અંદર વેતન કે પગાર મળે છે. તે શું છે તે હવે વિગતવાર જોઈએ. ધંધો, ધંધો શું છે? તો ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. ફરીવાર જોઈએ, ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. એક તો એમાં શું આવ્યું વ્યાખ્યાની અંદર કે નફાના હેતુથી કરવામાં આવતી, બરાબર? તો પહેલી લાક્ષણિકતા એની થઈ નફાનો હેતુ. કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ, તો આની અંદર એવું કહેવામાં આવે છે કે જે ધંધો કરો છો તમે તે કાયદેસરનો હોવો જોઈએ. ગેરકાયદેસર આર્થિક પ્રવૃત્તિ કરો તો તેને ધંધો કહી શકાય નહીં. ગેરકાયદેસર કાર્ય કરવાથી તમારી ઉપર સરકાર દ્વારા કડક પગલાં લઈ શકાય છે. એટલે ધંધો કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ હોવું જોઈએ. ત્રીજો શબ્દ છે આર્થિક પ્રવૃત્તિ. તે આર્થિક પ્રવૃત્તિ હોવી જોઈએ, એટલે કે એના બદલામાં નાણાકીય વળતર કે આર્થિક લાભ મેળવવું જોઈએ. તો ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈ પણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. એની લાક્ષણિકતાઓ જોતા પહેલાં, આ ધંધો એટલે શું? તો ધંધાને બિઝનેસ કહેવાય છે. ધંધાને બીજું શું કહેવાય? બિઝનેસ. તે શબ્દ અંગ્રેજી શબ્દ બિઝી પરથી ઉતરી આવ્યો છે. બિઝી એટલે વ્યસ્ત રહેવું, સતત પ્રવૃત્તિમય હોવું, એટલે કે કાર્યરત રહેવું. ધંધો સતત ચાલતી પ્રવૃત્તિ છે, તેમાં રોજે રોજ કાર્ય થાય છે, સવારથી સાંજ કાર્ય થાય છે. અને એવું નથી કે એ કાર્ય એકવાર કર્યા પછી બંધ કરી દેવામાં આવે છે, તે કાર્ય સતત ચાલતું રહે છે. એટલે એમાં જે ધંધાદારી વ્યક્તિ છે એટલે કે બિઝનેસમેન છે તે બિઝી રહે છે, વ્યસ્ત રહે છે, સતત પ્રવૃત્તિમય રહે છે. ધંધો કયા હેતુથી કરવામાં આવે? તો કે નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી. જેમ જેમ તમારો નફો મળતો જશે, વધતો જશે, તેમ તેમ તમે શું કરશો? તમારા ધંધાનો વિકાસ કરશો અને વિકાસ સાથે સાથે તમારી સંપત્તિમાં વધારો થતો જશે. એટલે નફો અને સંપત્તિ મેળવવાના હેતુથી ધંધો કરવામાં આવે. નફાનો હેતુ તો મુખ્ય છે જ, પરંતુ કેટલીક વાર એવું થાય કે ધંધામાં ખોટ પણ જાય કે નુકસાન પણ જાય. પણ કોઈક વાર નુકસાન જાય તો પણ તેને આર્થિક પ્રવૃત્તિ જ કહેવાશે. એની વ્યાખ્યા ફરીવાર એકવાર જોઈ લઈએ
ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈપણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. લાક્ષણિકતાઓ જોઈએ, એમાં પહેલું જ છે નફાનો હેતુ. હમણાં જ આપણે જોયું કે કોઈક વાર ખોટ જાય તો પણ તે ધંધો જ કહેવાશે, તે આર્થિક પ્રવૃત્તિ જ કહેવાશે. ધંધાનો મૂળભૂત હેતુ આર્થિક પ્રવૃત્તિ દ્વારા નફો મેળવવાનો હોય છે. તે છતાં પણ નફો જો બંધ થાય કે ઓછો થાય તો પણ તે આર્થિક પ્રવૃત્તિ કહેવાશે. પરંતુ જો સતત નફાના બદલે નુકસાન જાય તો એવું બની શકે કે તમારે ધંધો બંધ કરવાની નોબત આવી જાય. એટલે ધંધાનું અસ્તિત્વ ચાલુ રાખવું હોય તો તેની માટે નફો કમાવવો જ પડે. નફો શું છે તે તમે આગલા ધોરણોની અંદર શીખી ગયા કે જે પડતર કિંમત હોય તેના કરતાં વધુ કિંમત આપણને મળે તો જે વચ્ચેનો તફાવત છે તેને નફો કહેવાય. એટલે કે વેચાણ કિંમત ઓછા પડતર કિંમત બરાબર નફો, એવું સૂત્ર તમે નફાનું શીખી ગયા છો. વેચાણ કિંમત ઓછા પડતર કિંમત બરાબર નફો, એટલે પડતર કિંમત ઓછી હોય અને વેચાણ કિંમત વધુ હોય તો જે વધારાની રકમ મળે છે પડતર કિંમત પર તે નફો કહેવાય. તો પડતર કિંમત શું છે? પડતર કિંમત એટલે ખરીદ કિંમત વત્તા અન્ય ખર્ચા. જેમ કે તમે તૈયાર માલ લાવીને વેચાણ કરતા હોવ તો તમને જેટલામાં તે માલ કે વસ્તુ પડી હોય તેની ઉપર તમારા જો દુકાન હોય તો દુકાનના અન્ય ખર્ચાઓ તેમાં ઉમેરવામાં આવે અને તે બધું મળીને પડતર કિંમત બનશે અને તેની ઉપર અમુક ટકા નફો ચડાવીને તમે વેચાણ કિંમત નક્કી કરશો. એટલે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધુ હોય તો જ નફો થાય, પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો ખોટ કે નુકસાન જાય. એટલે ધંધાની કાર્યક્ષમતાને નફાના માપદંડથી માપવામાં આવે છે. અને નફો એ ધંધાની પારાશીશી છે, તેનો અરીસો છે, અને તે નફો એ ધંધાનું રક્ત છે, જીવન રક્ત છે. બીજી લાક્ષણિકતા છે વસ્તુ અને સેવાનું વિનિમય. જે ધંધો હોય છે તેની અંદર ધંધાધારી વ્યક્તિ જે હોય છે એટલે કે વેપારી હોય છે તે અન્ય વ્યક્તિઓને કાં તો વસ્તુ આપશે કાં તો સેવા આપશે. એ વસ્તુ કે સેવાના બદલામાં પોતે નાણાકીય વળતર મેળવશે. એટલે વસ્તુ કે સેવાનું વિનિમય હોય તો જ તેને ધંધો કહી શકાય, નહીં તો ધંધો કહી શકાય નહીં. જે ધંધાધારી વ્યક્તિ છે તે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરશે અથવા બજારમાંથી તૈયાર જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદીને લાવશે અને તેનું વેચાણ કરશે. એટલે અહીંયા વસ્તુ કે સેવાઓનું વેચાણ કરવામાં આવે છે, બરાબર છે? તો તેને આર્થિક પ્રવૃત્તિ કહેવાય અને તો જ તેને ધંધો પણ કહી શકાય. ધંધામાં વસ્તુ અથવા સેવાનો વિનિમય સંકળાયેલો છે. આ વસ્તુ શું છે? તો તે ભૌતિક સ્વરૂપની હોય છે, તે દ્રશ્ય સ્વરૂપની હોય છે. ભૌતિક સ્વરૂપ કે દ્રશ્ય સ્વરૂપ શું છે? તો જેને તમે ટચ કરી શકો છો, સ્પર્શ કરી શકો છો, તેને ચોક્કસ કદ આકાર વજન એવું હોઈ શકે તો તેવી ભૌતિક સ્વરૂપની જે વસ્તુઓ હોય તેનો સમાવેશ વસ્તુમાં કરવામાં આવે. એટલે વસ્તુમાં ભૌતિક સ્વરૂપ અને સેવા હોય તો તે અદ્રશ્ય કે અભૌતિક હોય છે. સેવાઓને આપણે સ્પર્શ કરી શકતા નથી, તે અદ્રશ્ય, તેને જોઈ શકતા પણ નથી, એટલે તે અદ્રશ્ય કે અભૌતિક હોય છે. તો વસ્તુમાં ભૌતિક સ્વરૂપની અને સેવામાં અદ્રશ્ય કે અભૌતિક સેવાઓનો વિનિમય થાય છે. જેમ કે એક ઉદાહરણ લઈએ તો ઇલેક્ટ્રિકના સાધનોનું ઉત્પાદન કરતી હોય કંપની તો તે ભૌતિક વસ્તુઓનો વિનિમય કરે છે, કારણ કે તે સાધનો છે, તે ભૌતિક સ્વરૂપ છે, તેને સ્પર્શ કરી શકાય. પરંતુ એ જે ઇલેક્ટ્રિકના સાધનો છે તે વિદ્યુત સેવાથી ચાલે છે, પણ વિદ્યુતને આપણે જોઈ શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી, તો ત્યાં વિદ્યુત સેવા પૂરી પાડતી કંપની જે છે તે સેવાનો વિનિમય કરે છે. એટલે વસ્તુ કે સેવાનો વિનિમય થાય તો જ તે આર્થિક પ્રવૃત્તિ ધંધો કહી શકાય. ત્રીજું છે જોખમ અને અનિશ્ચિતતા. કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ હોય તો તેમાં જોખમ અને અનિશ્ચિતતા હોય જ છે. તે જ રીતે ધંધો પણ એક આર્થિક પ્રવૃત્તિ છે, તો ધંધામાં પણ જોખમ અને વળતરની અનિશ્ચિતતા હોય છે. કયા કયા જોખમો હોય છે જેની આપણે ચર્ચા આગળ પણ કરી ચૂક્યા. બે પ્રકારના જોખમ હોય છે, માનવ સર્જિત જોખમો અને કુદરતી જોખમો, જેને આપણે વિગતવાર આગળ પણ ફરીવાર જોઈશું.
માનવસર્જિત જોખમોમાં શું આવે? તો કે અકસ્માત હોય, આગ લાગવી, કર્મચારીઓની હડતાલ હોય, હુલ્લડ હોય, લૂંટફાટ હોય, ચોરી, ગ્રાહકોની પસંદગી અને માંગમાં ફેરફાર કે ઘટાડો, લોકોની જીવનશૈલીમાં ફેરફાર થાય, લોકોની રુચિ એટલે ઇન્ટરેસ્ટ બદલાય, ટેવ બદલાય, તો તે બધામાં ફેરફાર હોય. એ ઉપરાંત જો માર્કેટમાં બજારમાં હરીફાઈ પ્રવૃત્તિ હોય કે ટેકનોલોજીમાં પરિવર્તન આવે, આ બધા જે જોખમો છે તેને માનવસર્જિત જોખમો કહેવાય છે. જ્યારે અન્ય છે તે કુદરતી જોખમો, જેમ કે સુનામી, ધરતીકંપ, વાવાઝોડું, પૂર, એને આપણે આપણા નિયંત્રણમાં લઈ શકતા નથી, તે કુદરતી જોખમો છે. જેમ કે અહીંયા હમણાં પ્રવર્તમાન છે કોરોના વાયરસ, COVID-19, બરાબર, તો તે પણ કુદરતી જોખમ છે. આ જોખમમાં શું કરશે? તો કે ધંધાની આવક ઉપર વિપરીત અસર કરે છે. આપણે જાણીએ છીએ કે હમણાં આ પરિસ્થિતિની અંદર લોકડાઉન ચાલ્યું, કર્ફ્યુ ચાલ્યું, ને હજી પણ જે ધંધા રેગ્યુલર જેવા ચાલતા હતા તેવા ચાલતા નથી. અમુક ધંધા ઉદ્યોગો તો બંધ જ થઈ ગયા છે. તો તે એક પ્રકારની વિપરીત અસર ધંધાની આવક ઉપર આ જોખમો કરે છે. માનવસર્જિત હોય કે કુદરતી જોખમ, બંને પ્રકારના જોખમો ધંધાની આવક પર વિપરીત અસર કરે છે. વિવિધ પ્રકારના જોખમોને કારણે શું થાય છે? ધંધાને મળતું વળતર અનિશ્ચિત બને છે. કોઈકવાર ઓછું મળે અને કોઈકવાર ના પણ મળે, તો કોઈકવાર વધુ પણ મળે. જેમ કે બજારમાં જો તેજી આવીએ તો વળતર વધુ પણ મળી શકે, પરંતુ બજારમાં મંદીની પરિસ્થિતિ હોય તો વળતર ઘટતું જાય. ધંધાનો હેતુ નફો કમાવાનો જ છે, પરંતુ કોઈકવાર નુકસાન જાય એવું પણ બની શકે. ચોથી લાક્ષણિકતા છે તુષ્ટિગુણનું સર્જન. તુષ્ટિગુણ એટલે શું? તો સીધી ને સરળ ભાષામાં કહીએ તો તુષ્ટિગુણ એટલે સંતોષ. તુષ્ટિગુણ એટલે સંતોષ. વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે તુષ્ટિગુણનું સર્જન. તુષ્ટિગુણનું સર્જન કઈ રીતે થાય? તો જે વપરાશ કરનાર છે તેને તે વસ્તુ કે સેવાનો ઉપયોગ કરે તો તેના દ્વારા સંતોષ થવો જોઈએ. જેમ કે તે નાણું ખર્ચીને વસ્તુ કે સેવા મેળવે છે, તો એણે જેટલા નાણાં ખર્ચ્યા છે તેના બદલામાં તેને એટલો પૂરતો સંતોષ મળવો જોઈએ. તો ફરીવાર જોઈએ, વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે તુષ્ટિગુણનું સર્જન. પ્રશ્ન પૂછાઈ શકે, તુષ્ટિગુણનું સર્જન એટલે શું? આ તુષ્ટિગુણ અલગ અલગ સ્વરૂપમાં હોય છે. જેમ કે પહેલું છે સ્વરૂપ તુષ્ટિગુણ, બીજું છે સ્થળ તુષ્ટિગુણ અને ત્રીજું છે સમય તુષ્ટિગુણ. એમ ત્રણ પ્રકારના તુષ્ટિગુણ હોય છે. એ તુષ્ટિગુણના ઉદાહરણ લઈએ તો કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરીએ તો તેનું સ્વરૂપ બદલાઈ ગયું. જેમ કે રૂ હોય તો રૂને કાપડમાં રૂપાંતર કરવામાં આવે અને એ કાપડમાંથી ડ્રેસ બનાવવામાં આવે તો તમે તેનો વપરાશ કરી શકો. તો તે કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય તો તે વાપરવા લાયક બને છે, વપરાશ કરવા યોગ્ય બને છે, એટલે એમાં સ્વરૂપ તુષ્ટિગુણનું સર્જન થયું. આ માલ જે ઉત્પાદિત કર્યો છે તેના તો એ સ્થળે વેચાય એવું જરૂરી નથી, તેને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવું પડે. તો ઉત્પાદન જ્યાં થયું છે માલનું, તે સ્થળથી ગ્રાહક એટલે કે ઉપભોક્તાના સ્થળ સુધી જો તેને લઈ જવામાં આવે તો તે વસ્તુ કે સેવામાં સ્થળ તુષ્ટિગુણનું સર્જન થશે. એ ઉપરાંત માલની જરૂરિયાત હમણાં નથી, પણ તેનું ઉત્પાદન થઈ ગયું છે અને તેને ભવિષ્યમાં વપરાશ માટે કે વેચાણ માટે બહાર મૂકવાનું હોય તો તેને સંગ્રહ કરવો પડે. આ સંગ્રહ દ્વારા એક સમયમાં તેને ઉત્પાદન કરવામાં આવે, તેનો સંગ્રહ કરવામાં આવે અને અન્ય સમયે તેનું વેચાણ કરવામાં આવે તો તેમાં સમય તુષ્ટિગુણનું સર્જન થશે. ફરીવાર જોઈએ તો કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય તો સ્વરૂપ તુષ્ટિગુણ, એ માલ એક સ્થળેથી ઉત્પાદનના સ્થળેથી ઉપભોક્તાના સ્થળ સુધી લઈ જવામાં આવે તો સ્થળ તુષ્ટિગુણ, અને માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરવામાં આવે અને જ્યારે જરૂરિયાત આવે ત્યારે તે સમયે ગ્રાહકને કે ઉપભોક્તાને પૂરો પાડવામાં આવે ત્યારે તેમાં સમય તુષ્ટિગુણનો ઉમેરો થાય છે. તો ફરી બાજુ એ વસ્તુ અથવા સેવાની ઉપયોગિતા દ્વારા તેનો વપરાશ કરનારને સંતોષ આપવો એટલે તુષ્ટિગુણનું સર્જન.
આગળ જોઈએ પાંચમો મુદ્દો, પ્રવૃત્તિનું સાતત્ય. પ્રવૃત્તિનું સાતત્ય એટલે સતત ચાલતી પ્રવૃત્તિ. ધંધો એ સતત ચાલતી પ્રવૃત્તિ છે, તે નિયમિત રીતે થતી પ્રવૃત્તિ છે. ધંધામાં વ્યવહારો નિયમિત અને સતત થતા રહે છે. જો એકવાર કોઈ કાર્ય કરવામાં આવે અને તેના દ્વારા નાણાકીય વળતર મેળવવામાં આવે, એક જ વાર કરવામાં આવે, તો તેને આર્થિક પ્રવૃત્તિ ન કહેવાય, તેને ધંધો ન કહેવાય. ધંધો એ સતત રીતે ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. જેમ કે વેપારી નફાના આશયથી ખરીદ વેચાણની સતત પ્રવૃત્તિ કરે, કે ઉત્પાદક કે વેપારી પોતે ઉત્પાદન કરે છે, સતત રીતે ઉત્પાદન કરે છે, વેપારી વેચાણ કરે છે, તે સતત રીતે કરે છે, તો તેને ધંધો કહી શકાય. પરંતુ જો એ ઉત્પાદક કે વેપારી પોતાના વપરાશ માટે તે વસ્તુ બનાવે અને ખરીદી કરે બજારમાંથી, તો તેને આર્થિક પ્રવૃત્તિ ન કહેવાય, અને આર્થિક પ્રવૃત્તિ નથી એટલે તે ધંધો પણ નથી. બરાબર છે? તો એક જ વાર થાય કે અમુક જ વાર થાય તો તેને ધંધો કહી શકાય નહીં. ધંધો એ સતત ચાલતી પ્રવૃત્તિ છે, તેમાં પ્રવૃત્તિનું સાતત્યનું ગુણ જોવા મળે છે. આપણે જો આપણી પાસે નોટ અને ચોપડાઓ હોય તો તેને આપણે પસ્તીમાં વેચાણ કરીએ તો તે એક જ વાર વર્ષમાં કરીએ છીએ, તો તે ધંધો કહી શકાય નહીં. પરંતુ સ્ટેશનરીની દુકાનવાળો જો તેનું રોજ જ વેચાણ કરે છે, આપણને ખબર જ છે, તો તેની માટે તે ધંધો કહેવાશે. ખ્યાલ આવે છે? એટલે ધંધામાં પ્રવૃત્તિનું સાતત્ય હોવું જોઈએ. ખ્યાલ આવે છે? છઠ્ઠું છે નાણાંની જરૂરિયાત. ધંધામાં કોઈ પણ કાર્ય નાણાં વગર થઈ શકતું નથી. ધંધો શરૂ કરો ત્યારથી લઈને જ્યાં સુધી તમારો ધંધો ચાલશે ત્યાં સુધી દરેક પ્રવૃત્તિમાં તમને નાણાંની જરૂરિયાત ઊભી થશે. એટલે ધંધા માટે તેની શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત રહે. તમે વિચાર કરો કે ધંધો કરવો છે એટલે એની માટે તમે સ્થળ પસંદ કરશો. એ સ્થળ તમે માલિકીનું ખરીદી શકો અથવા તો તેને ભાડેથી રાખી શકો, તો બંને રીતે તમને ખર્ચ તો થશે જ, એટલે નાણાંની જરૂરિયાત ઊભી થશે. એ ઉપરાંત તમે વસ્તુનું ઉત્પાદન કરવાના હો તો તમારે કાચો માલ લાવવો પડે, યંત્ર સામગ્રી વસાવવી પડે, અને મજૂરો કે શ્રમિકો રાખવા પડે, તે બધાની પાછળ તમને ખર્ચ થશે. જો તમે તૈયાર માલનું વેચાણ કરવાના હોવ તો પણ તેને મૂકવા માટે તમારી વ્યવસ્થા, ફર્નિચરની વ્યવસ્થા કરવી પડે, અને વેચાણ કરવા માટે સેલ્સમેનોની જરૂરિયાત ઊભી થાય તો તેમને પણ તમારે વેતન કે કમિશન કે ચૂકવવું પડે, તો તેમાં પણ નાણાંની જરૂરિયાત ઊભી થાય. એમ દરરોજ સવારથી લઈને સાંજ સુધીની બધી જ પ્રવૃત્તિમાં નાણાંની જરૂરિયાત ઊભી થાય. ફેક્ટરીમાં કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન કરવું હોય તો પણ નાણાંની જરૂરિયાત પડે, અને જો તૈયાર માલની ખરીદી કરવી હોય તો તેમાં પણ નાણાંની જરૂરિયાત ઊભી થાય. કર્મચારીઓને વેતન આપવું હોય તો પણ નાણાંની જરૂરિયાત ઊભી થાય. એટલે ડગલે ને પગલે નાણાંની જરૂરિયાત ધંધામાં ઊભી થાય છે. સાતમું છે આર્થિક પ્રવૃત્તિ. શરૂઆતમાં જ જોઈ ગયા ધંધો શું છે. નફાનો હેતુથી કરવામાં આવતી કોઈપણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. આર્થિક પ્રવૃત્તિ એટલે શું એ પણ સમજી ગયા, કે નાણાંના વળતર, નાણાકીય વળતર કે અર્થ ઉપાર્જનના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. તો ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાનો હેતુ એમાં હોય છે, એટલે તે પણ આર્થિક પ્રવૃત્તિ છે. એટલે ધંધો એ આર્થિક પ્રવૃત્તિનો એક ભાગ છે. ખ્યાલ આવે છે? આગળ જોઈએ ધંધાના હેતુઓ. ધંધાના હેતુઓ બે પ્રકારના હોઈ શકે, આર્થિક હેતુઓ અને સામાજિક હેતુઓ. ધંધાનો પ્રાથમિક હેતુ તો નફાનો જ હોય છે, કે જે માલિક છે તેનો મહત્તમ સંપત્તિનો સર્જનનો હેતુ હોઈ શકે, કે તે વારે ઘડીએ નફો કમાતો જાય અને વધારે ને વધારે નફો કમાતો જાય તો તેની ધંધાની મિલકતોમાં, સંપત્તિમાં વધારો થશે તેવો હેતુ હોઈ શકે. એ પ્રાથમિક હેતુ છે. પરંતુ આજના જમાનાની અંદર ગ્રાહકોમાં જાગૃતિ આવી છે, તેના કારણે અથવા રાજ્યના કે સરકારના નિયંત્રણોના કારણે કે બદલાતી પરિસ્થિતિના કારણે ધંધાના એક કરતાં વધુ હેતુઓ સ્વીકારવામાં આવ્યા છે. એટલે ધંધાના હેતુઓને બે ભાગમાં વહેંચણી કરવામાં આવે છે. એક છે આર્થિક હેતુઓ અને બીજું છે સામાજિક હેતુઓ. આર્થિક હેતુઓની અંદર મુખ્ય પહેલું જે હેતુ છે તે નફાનો હેતુ છે. ધંધો એ આર્થિક પ્રવૃત્તિ છે,
એટલે કે વાજબી વળતર મેળવવાને નફો નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ છે. એટલે સ્વાભાવિક છે કે જો નફો મળે તો જ ધંધો ચાલી શકે. સતત અને સતત નુકસાન કે ખોટ કરતું એકમ હોય તો તેને બંધ કરી દેવું પડે. તો ધંધો એ આર્થિક પ્રવૃત્તિ હોવાથી તેમાં જે મૂડી રોકાણ કરવામાં આવે છે, ધંધો શરૂ કરવા માટે મૂડી રોકાણ કરવામાં આવે તો ધંધામાં રોકાયેલી મૂડી ઉપર વાજબી વળતર મળી રહેવું જોઈએ. જો ન મળે તો ધંધાનું અસ્તિત્વ જોખમાય છે. આ વળતર જે છે આપણે વાત કરી તેને આપણે શું કહીએ છીએ? નફો. તો ધંધામાં એનું અસ્તિત્વ ટકાવવા માટે અને ધંધાનો વિકાસ કરવા માટે નફો કમાવવો જ પડે. જો નફો ન મળતો હોય તો તે ધંધા કે એકમ બંધ કરી દેવું પડે. તો ધંધાના માત્ર અસ્તિત્વ માટે જ નહીં પરંતુ ધંધાના વિકાસ માટે પણ નફો કમાવવો અત્યંત જરૂરી છે. નફો ધંધા માટે પ્રેરક બળ છે. જો નફો મળતો હશે તો તમને પ્રેરણા મળશે, આગળ ને આગળ તમે ધંધાનો વિકાસ કરવાનો વિચાર કરશો અને ધંધાનો વિકાસ થતો જશે. તે રીતે તેને કાર્યક્ષમતાની પારાશીસી પણ કહેવાય છે. જો નફો મળે તો જ તમે ધંધો તમારો કાર્યક્ષમ રીતે ચાલે છે તેવું કહી શકાય અને તે જીવન રક્ત સમાન છે. જો નાણું ન હોય તમારી પાસે તો બની શકે કે તમે થોડાક દિવસ સુધી તો તમારા ધંધાને ખેંચી શકો, ચલાવી શકો, પરંતુ સતત ને સતત ખોટ થતી હોય તો તમારે તે ધંધા કે એકમ બંધ કરી દેવું પડે. તો તેને નફાને ધંધાના જીવન રક્ત સમાન પણ કહ્યું છે. તો નફો એ ધંધાનું પ્રેરક બળ છે, ધંધાની કાર્યક્ષમતાની પારાશીસી છે અને નફો એ ધંધા માટે જીવન રક્ત સમાન છે. આજે અન્ય એક હેતુ પણ ઉપયોગમાં લેવાય છે, તે છે મહત્તમ નફાનો. બરાબર. પણ મહત્તમ નફાની જગ્યાએ આજના જમાનામાં વાજબી નફાનો ખ્યાલ સ્વીકારવામાં આવે છે. વાજબી નફો, મહત્તમ નફો એટલે ગ્રાહકોને છેતરીને પણ વધુમાં વધુ નફો કમાવો, એવું આશય પહેલાંના સમયમાં રહેતું હતું. પરંતુ આજના જમાનાની અંદર વાજબી નફાનો હેતુ સ્વીકાર્ય છે. વાજબી નફો એટલે ઓછો નફો મેળવવામાં આવે. જો તમે ઓછો નફો મેળવતા હશો અને તેની વેચાણ કિંમત થોડીક ઓછી હશે તો ગ્રાહકો સ્વાભાવિક રીતે તમારું ઉત્પાદિત વસ્તુ કે તમે જે વેચાણ કરો છો તે વસ્તુ ખરીદવા પ્રેરાશે અને તમારો વેચાણ વધતું જશે. વેચાણ વધશે એટલે ઓવરઓલ તમારો નફો વધી જ જશે, મહત્તમ નફો થઈ જ જશે. એટલે લોકોને છેતરૈયા વગર પણ મહત્તમ નફો કમાવી શકાય છે, તેની માટે વાજબી નફાનો ખ્યાલ સ્વીકારવામાં આવે છે. વાજબી નફો એટલે શું? તો ઓછો નફો કરવો. નફો તો કરવો પરંતુ ઓછો નફો કરવો. વાજબી નફો કમાવાને કારણે ધંધાકીય એકમ સમાજમાં પણ સ્વીકૃતિ મેળવે છે અને હરીફાઈમાં પણ ટકી શકે છે. કારણ કે આજનો જમાનો તે હરીફાઈનો જમાનો છે. તમે જોતા જ હશો કે કોઈ એક દુકાન હોય તો તેની આજુબાજુ જેના જેવી જ અનેક દુકાનો શરૂ થવા માંડે છે. એટલે હરીફાઈમાં ટકવું પડે. જો તમે વધારે નફો કમાવતા હોય અને તમારી વેચાણ કિંમત વધારે હોય તો ગ્રાહકો અન્ય જે વ્યક્તિ જે વેચાણ કરનાર કે વેપારી ઓછી કિંમતે અને વાજબી નફાથી વસ્તુનું વેચાણ કરતો હશે તો ગ્રાહકો તેની તરફ આકર્ષાશે અને તેની પાસેથી વસ્તુ કે સેવા ખરીદશે. એટલે નફાના હેતુની સાથે સાથે વાજબી નફાનો ખ્યાલ પણ સ્વીકારવામાં આવ્યો છે. બીજો આર્થિક હેતુ છે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ તે ક્યાંથી આવે છે? તો પહેલો જે મૂળભૂત હેતુ છે તે તો નફાનો જ હેતુ છે. નફાનો હેતુ વાર્ષિક કમાણી સાથે સંબંધ ધરાવે છે અને ટૂંકા ગાળાનો ખ્યાલ છે. એટલે એક વર્ષમાં તમે સતત જે પ્રવૃત્તિ કરો છો તેના દ્વારા તમને નફો કમાતા જાઓ તો વર્ષના અંતે કુલ નફો તમારો કેટલો થયો તેને વાર્ષિક કમાણી સાથે નફાનો હેતુ સંબંધ ધરાવે છે. જ્યારે મહત્તમ સંપત્તિનો હેતુ છે, મહત્તમ સંપત્તિના સર્જનનો, તે લાંબા ગાળાનો છે. કારણ કે સતત તમારો નફો વધતો જાય તો તે નફા દ્વારા તમે તમારી સંપત્તિમાં લાંબા ગાળે વૃદ્ધિ કરી શકો. જેમ કે તમારી દુકાન નાની હોય તો તમે મોટી કરી શકો, એક દુકાન હોય તો તમે બે કરી શકો. એ રીતના દિવસે ને દિવસે તમારી સંપત્તિમાં વૃદ્ધિ થતી જશે. તો લાંબે ગાળે ધંધાની સંપત્તિમાં વૃદ્ધિ થાય તેવી યોજનાઓ સ્વીકારવામાં આવે છે, તેને મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ કહેવામાં આવે. જો કે ઘણીવાર એવું બને છે કે ધંધામાં મંદી પણ આવે,
આવા સમયે તમે જે નફો કમાવો છો તે નફો જતો કરવો પડે છે, પરંતુ તમારી જો આગળની સંપત્તિઓ હશે, ભેગી થઈ હશે, તો તે તમારી સંપત્તિ તમારે ટકાવી રાખવી પડે અને ધંધાને બજારમાં ટકાવી રાખવું પડે, હરીફાઈમાં ટકી રહેવું પડે. તો મંદી જેવા સંજોગોમાં નફો કમાવાનો હેતુ જતો કરવો પડે, પણ ધંધાની સંપત્તિ ટકાવી રાખવી પડે. કારણ કે નફો એ ટૂંકા ગાળાનો લાભ છે, જ્યારે મહત્તમ સંપત્તિ તે લાંબા ગાળાનો લાભ છે. મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ ધંધાના માલિકના આર્થિક લાભ સાથે સંકળાયેલો છે. અન્ય આર્થિક હેતુઓની વાત કરીએ તો અન્ય આર્થિક હેતુઓમાં ધંધાની આર્થિક પ્રગતિ અને વિકાસ કરવો. મેં આગળ કહ્યું તેમ એક દુકાન હોય તો બે દુકાન કરી શકો, નાની દુકાન હોય તો મોટી કરી શકો, એક જગ્યાએ શાખા છે તો બીજી જગ્યાએ શાખા શરૂ કરી શકો. એ રીતે આર્થિક પ્રગતિ અને ધંધાનો વિકાસ કરવો તે અન્ય આર્થિક હેતુમાં આવશે. બીજું છે બજારનો વિસ્તાર કરવો. તમે જે વસ્તુનું ઉત્પાદન કરી રહ્યા છો તે એકના એક સ્થાને તમે વેચાણ કરો તો તે સીમિત થઈ જશે, મર્યાદિત થઈ જશે. પરંતુ તમે અન્ય બજારમાં પણ પ્રવેશો, અન્ય વિસ્તારોમાં જાઓ તો તમારું વેચાણ વધશે. વેચાણ વધશે એટલે ઉત્પાદન વધારવું પડે, એ રીતે તમારું ધંધાકીય એકમ દિવસે ને દિવસે પ્રગતિ કરતું જશે. એટલે બજારનો વિસ્તાર કરવો તે પણ એક આર્થિક હેતુ હોઈ શકે. એ ઉપરાંત ઉપલબ્ધ સાધનોનો શક્ય તેટલો શ્રેષ્ઠ ઉપયોગ કરવો. ઉપલબ્ધ સાધનો, આ સાધનો ઉત્પાદનના સાધનો છે, જેમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજકનો સમાવેશ થાય છે. તે શું છે તે આગળ તમે અર્થશાસ્ત્રમાં શીખશો. આ જે સાધનો છે તે ઉત્પાદનના સાધનો છે, જેનો ઉપયોગ કરીને આપણે ચીજવસ્તુઓનું કે સેવાઓનું ઉત્પાદન કરીએ છીએ. તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો એટલે કે જેમાં તમને વધારે લાભ થતો હોય ત્યાં તેનો ઉપયોગ કરવો અને બને તેટલો તેનો ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ ઉપયોગ કરવો, તેને કહેવાય ઇષ્ટતમ ઉપયોગ કરવો. તો જે ઉપલબ્ધ સાધનો છે તેનો શક્ય તેટલો શ્રેષ્ઠ ઉપયોગ કરવો એટલે કે ઇષ્ટતમ ઉપયોગ કરવો, તેમજ આધુનિક ટેકનોલોજી અપનાવી આ અન્ય આર્થિક હેતુઓમાં સમાવી શકાય. એ ઉપરાંત જે હેતુઓ છે તે સામાજિક હેતુઓ. સામાજિક હેતુઓ એટલે સમાજને લાભ થાય તે માટેના હેતુઓ. સમાજને લાભ થાય તે માટે ધંધો અમુક સામાજિક હેતુઓનો પણ પ્રાધાન્ય આપે છે. પહેલાં ઓછા આપતા હતા, પરંતુ આજના જમાનામાં સામાજિક હેતુને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે. કેમ? કારણ કે ધંધો સમાજમાં રહીને કરવામાં આવે છે. સમાજની વ્યક્તિઓ આપણા ધંધામાં જે વસ્તુઓનું વેચાણ કરીએ છીએ તે ખરીદે છે, ગ્રાહકો ખરીદે છે, એ ગ્રાહક સમાજનો જ ભાગ છે. એટલે એમ જોવા જઈએ તો ધંધો પણ સમાજનો એક ભાગ છે. સમાજ છે તો ધંધો છે. આથી ધંધાના નફા ઉપરાંત ના હેતુઓનું મહત્ત્વ સ્વીકારાતું થયું છે. એટલે ધંધામાં સામાજિક હેતુઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. આ સામાજિક હેતુઓમાં કયા હેતુઓ આવી શકે? તો સામાજિક હેતુઓની અંદર પહેલું જ છે સામાજિક જવાબદારીનો હેતુ. સામાજિક જવાબદારી, ધંધા સાથે જે જે વર્ગો જોડાયેલા છે તે વર્ગોની સામે ધંધાની કેટલીક જવાબદારી ઊભી થાય છે, તે જવાબદારી નિભાવવાનો હેતુ એટલે સામાજિક જવાબદારી. આ જવાબદારી કેમ નિભાવવી પડે છે? તો પહેલાંના સમયમાં ઓછી નિભાવવામાં આવતી હતી, હમણાંના સમયની અંદર વધુ નિભાવવામાં આવે છે, પ્રાધાન્ય આપવામાં આવે છે. તેનું કારણ શું? તો એનું કારણમાં ગ્રાહકોમાં આવેલી જાગૃતિ. ગ્રાહકો હવે જાગૃત થઈ ગયા છે. તેમને જો કોઈ વસ્તુમાં ગેરવાજબી લાગે તો તે આપણી સામે કાયદેસર રીતે પગલાં લઈ શકે છે, તે આપણને પ્રશ્નો કરી શકે છે. એટલે ગ્રાહકોમાં જે જાગૃતિ આવી છે તે એક કારણ છે. બીજું છે રાજ્યના નિયંત્રણો. સરકાર દ્વારા નિયંત્રણો લાવવામાં આવે છે, જેમ કે આપણા ત્યાં દારૂબંધીનો કાયદો છે. જો આપણે દારૂનું વેચાણ કરીએ તો સરકાર દ્વારા આપણને કડક સજા કરી શકાય, એટલે રાજ્યના નિયંત્રણો પણ છે. એ ઉપરાંત ગ્રાહક શિક્ષણ, હવે આપણી પુસ્તકોની અંદર ગ્રાહક શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે, એટલે લોકો જાગૃત થયા છે. ગ્રાહક સંગઠનોને કારણે પણ ધંધાએ સમાજના જુદા જુદા જૂથોના હિત પ્રત્યે સજાગ રહેવું પડે છે. આ સમાજના જુદા જુદા જૂથો કયા છે, વિભિન્ન વર્ગો કયા છે? તો તેમાં સમાવેશ થાય છે માલિકોનો. ધંધો ચાલે છે તો તેમાં માલિક આવે. માલિક
જો વ્યક્તિગત પેઢી હોય તો એક જ હોય, ભાગીદારી પેઢી હોય તો એક કરતાં વધુ હોય, એટલે કે બે કે બેથી વધુ હોઈ શકે, અને કંપની સ્વરૂપ હોય તો અનેક પણ હોઈ શકે. તો આજે ધંધાની અંદર એમ જોવા જઈએ તો વૈયક્તિક માલિકીમાં એક જ માલિક હોય છે, એટલે ધંધો અને માલિક બંને સરખા સરખા હોય. પરંતુ અન્ય જે સ્વરૂપ જોયા, જે તમે ધોરણ 11માં આગળ શીખવાના છો, જેમ કે ભાગીદારી પેઢી છે કે કંપની સ્વરૂપ, મુખ્યત્વે તો કંપની સ્વરૂપ, તેની અંદર માલિકો અલગ છે અને સંચાલકો અલગ છે. અને દરેક સ્વરૂપની અંદર ધંધાને અને ધંધાના માલિકને અલગ ગણવામાં આવે છે. તો માલિકો પ્રત્યે અમુક જવાબદારી ધંધાએ અદા કરવી પડે છે. એ ઉપરાંત કર્મચારીઓ, ધંધાની અંદર જે કર્મચારીઓ કાર્ય કરે છે તેમના પ્રત્યે પણ અમુક જવાબદારી માલિક તરીકે કે સંચાલક તરીકે તમારે નિભાવવી પડે છે. જેમ કે કર્મચારીઓને સમયસર વેતન આપવું, તેમને પૂરતા પ્રમાણમાં તેમના કાર્યના અવેજમાં પૂરતા પ્રમાણમાં વેતન આપવું, એમને અન્ય સુવિધાઓ પૂરી પાડવી, તો તે કર્મચારીઓ પ્રત્યેની જવાબદારી કહેવાશે. એ ઉપરાંત આવશે ગ્રાહકો. ગ્રાહકો જે છે તે આપણું ઉત્પાદન ખરીદે છે. હવે તેમને જો આપણે યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી કિંમતે આપીશું તો જ તે આપણો ગ્રાહક વર્ગ ટકી શકશે. નહીંતર તે અન્ય વેપારી પાસેથી માલ ખરીદી લેશે, કારણ કે અહીંયા હરીફાઈ વેપારીઓ વચ્ચે થાય છે, ગ્રાહકો વચ્ચે થતી નથી. એટલે એમ જોવા જઈએ તો ઓવરઓલ તો આપણને જ ફાયદો થાય છે, એટલે ગ્રાહકો પ્રત્યે તમારે અમુક જવાબદારી અદા કરવી પડે છે. આ જવાબદારીની અંદર તેમને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ વાજબી કિંમતે પૂરી પાડવી, એ ઉપરાંત તેમને જે વસ્તુ ખરીદી છે તેમના સ્થળ સુધી પહોંચાડવી, તેની ગોઠવણી કરવી, અને વેચાણ પછીની સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. અન્ય વર્ગની વાત કરીએ તો લેણદારો પણ ધંધા સાથે જોડાયેલા છે. લેણદારો કોણ છે? કે જેની પાસેથી તમે ઉધાર કે ઉછીના નાણાં લાવો છો અથવા તો માલ ખરીદીને લાવો છો, કે જેમને તમારે અમુક રકમ ચૂકવવાની થાય છે, તેવા વ્યક્તિઓને લેણદારો કહેવાય. તે લેણદારોને તમારે સમયસર નાણાં ચૂકવવા પડે તેવી તમારી સામાજિક જવાબદારી કહેવાય. એ ઉપરાંત સરકાર પ્રત્યે પણ ધંધાની સામાજિક જવાબદારી હોય છે. તો આ બધા જૂથો સાથે ધંધો જોડાયેલો છે, એટલે એમની સાથે જે તમારે જે જૂથો જોડાયેલા છે તેમના હિતોનો વિચાર કરવો પડે અને તેમના પ્રત્યેની જવાબદારી અદા કરવી પડે. આ જુદા જુદા જૂથોના હિતોમાં ધંધાકીય એકમે ખ્યાલ રાખવો જરૂરી બની ગયો છે. જેમ કે પર્યાવરણની જાળવણી, જો ધંધાકીય એકમ હોય તો તેણે પર્યાવરણની જાળવણી કરવી જોઈએ, તેણે પ્રદૂષણ કરવું જોઈએ નહીં, અને તેના દ્વારા પર્યાવરણને નુકસાન થાય, વાતાવરણને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. બીજું છે કર્મચારી કલ્યાણધારો. કર્મચારી કલ્યાણધારો એટલે કે કર્મચારીઓના કલ્યાણ માટે અમુક પ્રવૃત્તિઓ કરવી, જેમ કે કર્મચારીઓનો વીમો લેવો, એવી અનેક પ્રવૃત્તિઓ કરી શકાય. કારખાનાનો ધારો, ગ્રાહક સુરક્ષા ધારો. આ સરકાર દ્વારા નિયમો બનાવવામાં આવેલા છે, એ નિયમોનું આપણે ધંધાથીએ કે ધંધાએ પાલન કરવું પડે. આ થઈ સામાજિક જવાબદારી. અન્ય છે રોજગારીની તકોને પૂરી પાડવાનો હેતુ. જો ધંધો તમારો દિવસે દિવસે વધતો જશે તો તમારા ધંધાની અંદર અનેક વ્યક્તિઓની રોજગારી પહોંચાડી શકશો તમે. હમણાં હાલમાં જોઈએ તો બેરોજગારીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. રોજગારીની નવી તકો ઊભી કરવી હોય તો તેની માટે અમુક ધંધાકીય એકમોની સ્થાપના કરવી પડે. તો ધંધાકીય એકમોની સ્થાપના કરવાથી આ બેરોજગારીનું પ્રમાણ ઘટતું જશે. જેમ કે ખાદી અને ગ્રામોદ્યોગ પંચ દ્વારા રોજગારીની તકો વધે તે માટે અમુક ઉદ્યોગોની પસંદગી કરવામાં આવે છે, તે ઉદ્યોગોની સ્થાપના કરવામાં આવે છે જેથી લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે. ઉપરાંત છે બેરોજગારીને રોજગારીની તકો મળે તે હેતુથી પછાત વિસ્તારોમાં ધંધાકીય એકમની સ્થાપના કરવામાં આવે. પછાત વિસ્તારો એવા વિસ્તારો કે જ્યાં સામાજિક કે આર્થિક કે શૈક્ષણિક કોઈ વિકાસ થયો નથી, તેવા વિસ્તારોની અંદર જો રોજગારીની તકો ઊભી થશે તો તેમને, જે બેરોજગાર હતા તેમને રોજગારી મળશે, રોજગારી મળશે તો તેમનું જીવન ધોરણ ધીરે ધીરે સુધરતું જશે. તો આ રીતે એકમોની સ્થાપનાને પસંદગી આપવામાં આવે છે, જેના દ્વારા રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ સિદ્ધ કરવામાં આવે છે. ત્રીજું છે ગુણવત્તાવાળી વસ્તુ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ. મેં આગળ તમને કહ્યું કે ગ્રાહકો પ્રત્યે
ધંધાની શું જવાબદારી છે, તો તેમને યોગ્ય ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ અને સેવાઓ પૂરી પાડવી અને તે પણ વાજબી કિંમતે પૂરી પાડવી. સમાજની અંદર જે લોકો રહે છે તે લોકોની જરૂરિયાતો સંતોષવા માટે જ આપણે વેપાર કે ધંધો કરીએ છીએ. એ જરૂરિયાતો કઈ રીતે સંતોષી શકાય, તો તેમને ગુણવત્તાયુક્ત વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડીએ તો તેમની જરૂરિયાતો સંતોષી શકાય. જેમ કે વાત કરીએ તો રસોઈમાં ઉપયોગી જે મસાલા છે તે શુદ્ધ અને ચોખ્ખા હોય તો તે ગ્રાહકોને સંતોષમાં વધારો કરશે. ઠંડા પીણા છે, ખાદ્ય પદાર્થો છે, તેનું ઉત્પાદન કરતા એકમો હોય તો તે ઉચ્ચતમ ગુણવત્તા આપે તો ગ્રાહકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે, તેમની તંદુરસ્તી જળવાઈ રહેશે. એના બદલામાં જો આપણે જોઈએ તો આ બધી વસ્તુની ગુણવત્તા ઓછી હશે તો ગ્રાહકના તંદુરસ્તીને નુકસાન થશે. એટલે ગ્રાહકોને ગુણવત્તાવાળી વસ્તુ અને સેવાઓ પૂરી પાડવી જોઈએ, તે પણ એક પ્રકારનો સામાજિક હેતુ કહી શકાય. સામાજિક હેતુ ધરાવતા ધંધા કે એકમો વાજબી ભાવે વસ્તુ અને સેવા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ હોય છે. જેમ કે અમુક એકમો હોય છે તો તે વસ્તુના વેચાણ પછી પણ ગ્રાહકને ઘર સુધી વસ્તુ પહોંચતી કરે છે, વસ્તુની ગોઠવણી કરી આપે છે અને તે વસ્તુમાં જો કોઈ ખામી આવે તો તેમને અમુક સમય સુધી તે બદલી આપવાની અથવા રિપેર કરી આપવાની, મરામત કરી આપવાની પણ ગેરંટી વોરંટી આપે છે, તો તે પણ એક સામાજિક હેતુ કહી શકાય. ચોથું છે વાજબી વેપારી રીતરસમો અનુસરવાનો હેતુ. વાજબી વેપારી રીતરસમો એટલે કે કાળા બજારી કે સંગ્રહ કે ગેરમાર્ગે દોરતી જાહેરાતો કરવી જોઈએ નહીં. આજે વસ્તુની કાળા બજારી કરવામાં આવે છે, વસ્તુનો સંગ્રહ કરવામાં આવે છે કે ગેરમાર્ગે દોરતી જાહેરાતો કરવામાં આવે તે અયોગ્ય રીતરસમો કહેવામાં આવે છે. એટલે વેપારીએ એવી અયોગ્ય રીતરસમો અપનાવવી જોઈએ નહીં, પરંતુ એની જગ્યાએ વાજબી વેપારી રીતરસમો અનુસરવી જોઈએ. આ કાળા બજારી અને વસ્તુનો સંગ્રહ શું છે, તો બજારમાં કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે. એટલે કે તમારી પાસે માલ વેપારી તરીકે પૂરતો માલ તો છે પણ તમે બજારમાં તેને વેચાણ કરવા મૂકતા નથી, પરંતુ તેને સંગ્રહી રાખો છો અને જ્યારે બજારમાં તેની માંગ વધી જશે ત્યારે તમે વધારે કિંમત લઈને તે વસ્તુનું વેચાણ કરો તો તે કાળાબજારી થાય. એટલે કૃત્રિમ અછત ઊભી કરીને કાળાબજારી કરવામાં આવે તેને અયોગ્ય વેપારી રીતરસમ કહેવાય, તેવું કરવું જોઈએ નહીં. ગ્રાહકો અને સમાજના કલ્યાણ માટે ધંધાકીય એકમ વાજબી વેપારી રીતરસમો અનુસરે તે ખૂબ જ જરૂરી છે. અન્ય છે ગેરમાર્ગે દોરતી જાહેરાતો. આપણે રોજ જ ટીવીની ઉપર કે રેડિયોની ઉપર કે પછી તમે ન્યૂઝપેપરમાં કે હોર્ડિંગ પર અન્ય અલગ અલગ જગ્યાઓ પર તમે ઘણી બધી જાહેરાતો જુઓ છો. એ જાહેરાતો જોઈને આપણને એવું લાગે છે કે આ વસ્તુનું આપણે જો વપરાશ કરીશું તો ખરેખર આપણને પણ આવી જ અસર દેખાશે. જેમ કે કોપરેલ હોય છે કે કોલ્ડ ક્રીમ હોય કે અન્ય ક્રીમ હોય કે અન્ય સાબુ હોય, એ બધા તમે ઘણા બધા જાહેરાત જોઈ જ છે. તો એ જાહેરાતો ગેરમાર્ગે દોરતી જાહેરાતો હોય તેવી અયોગ્ય રીતરસમો તમારે અપનાવવી જોઈએ નહીં, તે પણ એક સામાજિક હેતુ કહી શકાય. અને સામાજિક હેતુઓની અંદર છેવટે છે પાંચમું અન્ય હેતુઓ. અન્ય હેતુઓમાં ધંધાકીય એકમે સમાજમાં પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરવાની હોય છે, એટલે કે પોતાની પ્રતિષ્ઠા જાળવવાની હોય છે. એ પ્રતિષ્ઠા જાળવવા માટે પણ એણે ઘણા બધા કાર્યો કરવા પડે છે. એ કાર્યો આગળ વિગતવાર જેમ આવતું જશે તેમ જોઈશું. જેમ કે કોઈ ધંધાકીય એકમ હોય તો તે અમુક ગરીબ બાળકોને દત્તક લઈ લે અથવા તેમને પુસ્તકો પૂરા પાડે કે એવી કોઈ સુવિધાઓ આપે તો તેમની આગવી ઓળખ ઊભી થાય છે. એ ઉપરાંત છે બીજું ઉત્પાદન ક્ષેત્રે નવા સંશોધનો હાથ ધરવા. તમે જુઓ છો આપણે જે વસ્તુઓનો વપરાશ કરીએ છીએ તેમાં થોડા થોડા દિવસે કંઈક નવીનતા આવતી જાય છે, તે શેના કારણે, તો તે વસ્તુ બનાવતા પહેલાં તેમાં સંશોધનો નવા હાથ ધરવામાં આવે છે. એ ઉપરાંત છે રાષ્ટ્રના આર્થિક વિકાસમાં મદદરૂપ થવું અને સરકારને સહકાર આપવો. જેમ કે તમે નવો ધંધો શરૂ કરો તો તેમાં રોજગારીની તકોનો વધારો થશે, બેરોજગાર લોકો છે તેને રોજગારી મળશે, તો એના દ્વારા તમે રાષ્ટ્રનો વિકાસ પણ કરી શકશો, કારણ કે જે બેરોજગાર છે તે રાષ્ટ્રના વિકાસને અવરોધે છે. એ રીતે સરકારને પણ સહકાર આપી શકાય.
ચોથું છે કર્મચારીઓને વિવિધ રીતે ઉત્તેજનો પૂરા પાડવા અને તેમના માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂક, વિવિધ પ્રકારના ઉત્તેજનોની અંદર તેમને બઢતી આપવી, તેમને બોનસ આપવું, પગાર ઉપરાંતનું કમિશન આપવું તેવા નાણાકીય ઉત્તેજનો પણ હોઈ શકે, અને કલ્યાણકારી યોજનાઓની અંદર તેમને વીમો ઉતરાવી આપવો કે તેમના બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરવી કે બી આરોગ્યની વ્યવસ્થા કરવી એવા કોઈ પણ હેતુઓ હોઈ શકે. તો આ આપણે જોયા ધંધાના હેતુઓ, જેમાં મુખ્ય બે પ્રકાર, આર્થિક હેતુઓ અને સામાજિક હેતુઓ. આર્થિક હેતુઓની અંદર નાણાકીય વળતરનો હેતુ એટલે કે નફાનો હેતુ, બીજું છે મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ અને અન્ય આર્થિક હેતુઓનો સમાવેશ કર્યો. જ્યારે બીજો પ્રકાર સામાજિક હેતુઓ, જેમાં સામાજિક જવાબદારીનો હેતુ, રોજગારીની તકો પૂરી પાડવાનો હેતુ, ગુણવત્તાવાળી વસ્તુ અને સેવાઓ પૂરી પાડવાનો હેતુ, વાજબી રીત વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ અને અન્ય હેતુઓ જોયા. આજે અહીં આપણું સેશન સમાપ્ત કરીએ છીએ. ફરીવાર મળીશું ત્યાં સુધી. સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય. અલ્લાહ હાફિઝ.